આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે. ડોક્ટરોને સન્માન કરવા માટે ભારતમાં દર વર્ષે 1 જુલાઈના રોજ ડોક્ટર દિવસની ઉજવણી થતી હોય છે. વિશ્વમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ દિવસે ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર બીસી રોયનો જન્મ 1 જુલાઈ 1882માં થયો હતો, એટલે કે તેમના માનમાં ભારત સરકારે દર વર્ષે 1 જુલાઈના દિવસને ડોક્ટર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ડોક્ટરને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. તાજેતરમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન પોતાના જીવની ચિંતા કર્યા વગર રાત દિવસ ડોક્ટર હંમેશા તૈયાર રહી અનેક લોકોના જીવ બચાવ્યા છે. અત્યારના વિકટ કોરોના કાળના સમયમાં આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે બાથ ભીડીને ઊભું છે. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી પર ધાનેરા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીએ ધાનેરા તાલુકાના જીવાણાની સીમમાં વિચરતી જાતિના પરિવારોની મુલાકાત લઈ તેમને આરોગ્ય બાબતે સમજણ આપી હતી. ત્યારે ત્રીજી લહેર આવે એ પહેલાં લોકોને કોરોના રસી બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેટલી રસી આપવી સહેલી છે એના કરતાં વધારે રસી લેવા માટે લોકોને તૈયાર કરવા ઘણા મુશ્કેલ છે. જીવાણા ગામ ખાતે આજે સરપંચની હાજરીમાં મજૂરી કરી જીવતા વાદી સમાજના પરિવારોને કોરોના રસી બાબતે સમજણ આપવામાં આવી હતી. સાથે પીવાના પાણી સહિત ખોરાક બાબતે આરોગ્યને લગતી સલાહ આપવામાં આવી હતી. જે દરમિયાન વાદી સમાજના બાળકો સાથે આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી પણ કરાઈ હતી. જોકે ડોક્ટર દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને ચણા, ગોળ તેમજ બિસ્કેટ આપ્યા હતા અને આરોગ્યલક્ષી સાર સંભાળ લેવા જણાવ્યું હતું. જીવાણા ગામના સરપંચ તળસાભાઈ પટેલે આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી. જે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે અમારા જીવાણા ગામમાં THO સાહેબ અને આરોગ્ય શાખાના અધિકારીઓ, ડોક્ટરો, નર્સ બહેનોનો રોગ નિદાન કેમ્પ સ્કૂલમાં રાખેલો અને કોરોનાની રસીનો પણ કેમ્પ છે. અહીંયા અમારા અહીંયા રાધનપુરના વાદી લોકો બેઠા છે, 25-30 ઘર છે, એમને કોઈ રસી લેવા માટે સમજાવ્યા, તપાસ આરોગ્ય તપાસણી માટે સમજાવ્યા, પણ આ લોકો કોઈ તૈયાર ન થયા. તૈયાર ન થતા સાહેબે ખૂબ સરસ એમને આરોગ્ય વિશેની માહિતી આપી અને આરોગ્યની સાથે શું શું કાળજી રાખવી જોઈએ એ વાતથી માહિતગાર કર્યા અને થોડો નાસ્તો આપ્યો અને ડોક્ટર દિનની ઉજવણી કરવામાં આવી. વિવિધતા ભર્યા ભારત દેશમાં અલગ અલગ બોલી તેમજ અનેક જાતિના સમાજમાં ડોક્ટરોની ભૂમિકા અગત્યની અને જવાબદારી ભરી હોય છે. સ્વાસ્થ્ય આરોગ્ય માટે નાની નાની બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે, જેને લઈ ધાનેરા આરોગ્ય વિભાગ દરેક ગામમાં નિદાન કેમ્પનું આયોજન કરે છે. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર જીવાણા ગામ ખાતે પણ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક કોરોનાની રસી લીધી હતી. ધરણોધર મેડિકલ ઓફિસર મીનાક્ષીબહેન સાથે આરોગ્ય કર્મીઓએ આરોગ્ય તપાસ કરી આજે ડોક્ટર દિવસ ઉજવ્યો હતો. ડોક્ટર લેકે દિવસ જીવાણા ગામમાં અમને આરોગ્ય કેમ્પ રખા, જેમને 20 વર્ષથી દિવસ કે ઉજવણી કરી, લોકો થોડા સમજાયા ફેમિલી પ્લાનિંગ કે બારે મેં, બચ્ચો કો વેક્સિનેશન કે બારે મેં. बस्ती में हम आज आए थे, तो बस्ती में एक ट्रेडिशनल बिलीफ बहुत ज़्यादा है कि ये बहुत रजिस्टेंट होते हैं, तो उनकी बातें समझी कि उनकी प्रॉब्लम मतलब उनकी हकीकत में क्या, उनकी किस तरह के बिलीफ है और उनकी बिलीफ में जाते हुए हम उनको कैसे समझा सके और अपनी बात हम उन्हें हमारे उनके परिवार तक या उन लोगों तक पहुँचाए, उस बारे में आज प्रयास किया. प्रयास थोड़ा सफल रहा और आगे की सफलता हम मिलते रहे थे. हम लोगों से मुलाकात करके इनको अपनी नई नई जानकारी सरकार की देते रहे, आरोग्य देते रहे और इनकी बिलीफ में जाके इनको ही हम बदल सकते हैं, क्योंकि इनकी ट्रेडिशनल बिलीफ इतने स्ट्रॉन्ग है, तो इतना आसान नहीं है कि हमको एक ही दिन कहीं हमारे प्रयास चालू रहेंगे. इसलिए आज ये प्रयोग सफल था. મોંઘી દવા અને મોંઘી સારવાર સામે સરકાર દ્વારા થતી નિસ્વાર્થ સેવા અનેક લોકોને જીવાડી દે છે. આજના દિવસે તમામ સેવાભાવી તબીબોને BK News ચેનલ શુભેચ્છાઓ પાઠવે છે.